ઉતામ, જે કાંસમાંથી પાણીનો નિકાલ થાય છે તેના પર જ બાંધકામ કરવાની શહેરના અધિકારીઓ મંજૂરી આપી, જેના કારણે હવે શહેર ડૂબે તો નવાય નહીં. શું છે આખો મામલો, આવો જોઈએ જાણીએ સમજીએ. કોણે કાચ પર બાંધકામની આપી મંજૂરી? કોણ શહેરને ડૂબાડવાનો બનાવી રહ્યું છે પ્લાન? વડોદરાના કયા સાગઠિયાનું કર્યું કારસ્તા? કોણે કરપ્શન કરીને આપી હતી મંજૂરી? વડોદરાનો વિકાસ રૂંધાયેલો છે. શહેર અન્ય મહાનગરોની સરખામણીએ પાછળ છે, તેનું કારણ હોશિયાર અધિકારીઓની આ હોશિયારી. જુઓ, જે કાંસમાંથી શહેરમાં ભરાતા પાણીનો નિકાલ થાય છે તે કાંસને જ મિટાવી દેવાનો પ્લાન અધિકારીઓએ બનાવ્યો. કાંસ પર ગેરકાયદે બાંધકામો કરવાની મંજૂરી આપી અને બાંધકામ થઈ પણ ગયા. હવે વિચારો કે જો કાંસમાંથી પાણીનો નિકાલ જ નહીં થાય તો પાણી જશે ક્યાં? પાણી લોકોના ઘરમાં ઘૂસશે અને શહેર સમુદ્ર બની જશે. અમારી રજૂઆત એ હતી કે વરસાદ જેવો આવે છે ને, થોડો બી 2-3 ઇંચ બી વરસાદ પડે છે ને તો અંદર સોસાયટીમાં પાણી ઘૂંટણ સુધી ભરાઈ જાય છે. એનું મેઇન કારણ એ છે કે અહીંયા જે કાંસ કરીને તે પહેલા ડબલ હતી અને પેલી બાજુથી જેસીબી સાફ કરીને કાંસનું સાફ કમાઈ કામ થતું હતું અને અત્યારે તમે જોઈ શકો કાંસ આટલી થઈ ગઈ છે. એટલે ત્યાંના જેટલા મકાનો, જે પણ 5-6 મકાનો છે તમે જોઈ શકો છો, એ લોકોએ અનઅધિકૃત બાંધકામ કરેલું છે, જેના કારણે અંદર રહેતા 140 ઘરોને નુકસાની વેઠવાનો સમય આવે છે અને દર વર્ષે આવે છે. વડોદરાના પાણીગેટ આયુર્વેદિક વિસ્તારમાં રૂપારેલ કાંસ પણ બાંધકામની મંજૂરી અપાય છે. આ મંજૂરી પાલિકાની ટાઉન પ્લાનિંગના અધિકારીએ આપતા વિવાદ સર્જાયો છે. ઉદ્યોગનગર અને રહેમાનીનગર વચ્ચેથી પસાર થતી વરસાદી કાંસને પૂરી દેવાનો પ્લાન કદાચ વડોદરાના આ સાગઠિયાનો હશે. આ અધિકારીએ ટેબલ નીચેથી લાખો રૂપિયા લઈને ગેરકાયદે બાંધકામો થવા દીધા, પરંતુ જાગૃત જનતાએ અધિકારીના પ્લાનને ઊંધો વાળી દીધો. પહેલા 9 મીટર પહોળી કાંસ છે, એને તમે કેવી રીતના રજા ચિઠ્ઠી આપી કે કેવી રીતના બાંધકામની પરવાનગી આપી? મોટામાં મોટો પહેલો સવાલ તો એ જ છે કે ઇમ્પેક્ટના કાયદાની અંદર એ લોકો પાસ કરીને કાંસ પર બાંધકામની પરવાનગી આપે છે, એ મોટામાં મોટી વાત છે. પ્લસ તમે નોર્મલ બાંધકામ કરો તો તમારું બાંધકામ તોડી કાઢે. આ અશાંત ધારાની અંદર આ વસ્તુનો પ્રોબ્લેમ થાય છે, છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવતા. તો જનતાની સમસ્યાઓ તો અનેક છે,